આજે એક સારી શરૂઆતના સંકેતો તો જોઈ રહ્યા છીએ. ગ્લોબલ સેટઅપ સાથે જ આપણે ચર્ચાની શરૂઆત કરીશું, કારણ કે જે રીતે યુએસના માર્કેટમાં ગઈકાલે મજબૂતી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. જોબલેસ ક્લેમ્સના જે અહીંથી દાવાઓ છે અપેક્ષા કરતું વધુ ઘટતા દેખાડી રહ્યા છે. ટેક શેર્સના એક સપોર્ટ છે, તો નેસ્ટેકમાં એક પોઝિટિવિટી આપણે જોઈ રહ્યા છીએ. ઓવરઓલ જોવા જઈએ તો જે એક સંકેતો છે, સેટઅપ આપણને અત્યારે ગ્લોબલ ફ્રન્ટથી મળતું દેખાડી રહ્યું છે. તમે એને કઈ રીતે જોઈ રહ્યા છો? ત્યારબાદ ભારતીય બજાર પર ચર્ચા કરીએ. જી, ગુડ મોર્નિંગ. અને જે ગ્લોબલ સેટઅપમાં જે પોઝિટિવિટી દેખાય છે આપણને, એ આપણને શાર્પ ફોલ પછી આ બીજા કે ત્રીજા દિવસની પોઝિટિવિટી દેખાડી છે આપણને. એટલે ઇટ હેઝ રિપીટેડ ઇટસેલ્ફ. બે ત્રણ વખત સારા સંકેતો સાથે આપણે ઓપન થવાનું થયું છે. તો મારા હિસાબે આ વસ્તુનો ફાયદો આપણી માર્કેટને પણ ચોક્કસ મળવો જોઈએ. અને અમે છે ને વી શેપ રિકવરી જેવું નથી, પણ છતાં બેઝ બિલ્ડિંગ પ્રોસેસ થઈ રહી છે. એટલે જે શાર્પ ફોલ આવ્યો છે, પછી આ ધીરે ધીરે બે ચાર દિવસ આવી રીતે, વચ્ચે એક બે દિવસ કદાચ રેડ પણ આવી શકે છે, પણ આવી રીતે ધીરે ધીરે બે ચાર દિવસ ગ્રીન, એક બે દિવસ વચ્ચે રેડ, એમ કરતા કરતા એક નાનકડો બેઝ બની જશે. તો ત્યાંથી પછી આપણને ઉપરની બાજુ મૂવમેન્ટ કરવી વધારે સહેલી પડશે. એટલે બેઝ બિલ્ડિંગ આવી રીતે થઈ જાય અને 200-250 પોઈન્ટ કરતા કરતા પણ આપણને એક એક એ જોવા મળે છે કે ફર્ધર આપણે નીચે નથી જઈ રહ્યા. એ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એ વસ્તુ વધારે મોટી છે. એટલે ધીરે ધીરે કરીને 200-200 પોઈન્ટ કરીને આપણે સ્ટેબિલાઈઝ થતા જાય, તો એટલીસ્ટ આપણે એટલું કહી શકીએ કે લો જે બનવાનો હતો એ બની ગયો, અને ફર્ધર હવે વધારે લોઅર લો નથી બની રહ્યો. તો લોઅર લો નહીં બને, તો ધીરે ધીરે કરીને હાયર લો બને અને હાયર હાઈ બને અને પછી અપટ્રેન્ડ શરૂ થાય, એવા ચાન્સીસ ક્રિએટ થતા જાય. જી, એક વ્યૂ જે આપણે જોઈ રહ્યા છીએ ઓવરઓલ એક માર્કેટ માટે, ને એક આ સેટઅપ આપણને બનતું દેખાડી રહ્યું છે. FIIs અને DIIsના ફિગર્સ જોઈએ, રચના તો એ જ રીતે આપણે જોઈ રહ્યા છીએ. કેશ, ઇન્ડેક્સ અને સ્ટોક બધી બાજુ આપણને એક નેગેટિવ. FIIs કેશના જોઈએ, સૌથી પહેલાં 2627 કરોડનું એમને એક નેટ સેલિંગ કર્યું છે. DIIs તરફથી સપોર્ટ છે, પરંતુ આજે ખરીદદારીનો એક ઓછો નંબર જોઈ રહ્યા છે. એક્સપાયરીનું સેશન પણ ધ્યાનમાં રાખીશું. 577 કરોડની એમને ખરીદદારી કેશમાં કરી છે. વાયદા કારોબારમાં ઇન્ડેક્સ ફ્યુચર 2943 કરોડ વેચ્યા અને સ્ટોક ફ્યુચરમાં 10224 કરોડ વેચ્યા છે FIIs-એ. કઈ રીતે હવે આ નંબર્સ માટે તમારો વ્યૂ રહેશે આગળ? FIIs-ની માટે આ જે નંબર છે, સેલનો નંબર છે, એ લગભગ આ ટાઈપનો જ નંબર એ લોકોનો ઘણા બધા વખતથી રહી રહ્યો છે. એટલે એમાં તો કંઈ વધારે કોઈ ડિફરન્ટ વસ્તુ નથી. અને જે DIIs તરફથી સામે કમેન્સ્યુરેટ લેવલ્સ પર બાઇંગ થતું હોય છે, એ ગઈકાલે નથી જોવા મળ્યું. અને એટલે જ ગઈકાલે માર્કેટ એટલી વીક રહી છે જેટલી આપણે રીચ જોઈ. એટલે જો સામું હવે આજના દિવસે મારા હિસાબે DIIs-માં પોઝિટિવિટી રહેવી જ જોઈએ, સાથે સાથે જો FIIs-માં પણ રહેશે તો માર્કેટને ઓર સપોર્ટ મળશે આજના દિવસ દરમિયાન. પણ FIIs-નું મળે કે ન મળે, આજના દિવસમાં DIIs-ના નંબર પોઝિટિવ રહેવાના ચાન્સીસ સારા રહેશે. અને FIIs-નું તો આ રીતનું જ 2-3 હજાર કરોડની લોકોનું સેલિંગનું ફિગર આવ્યા જ કરે છે. એટલે એ વસ્તુ તો સ્ટેબિલાઇઝ થતા થોડી વાર જ લાગશે એવું લાગે છે. કારણ કે જે રીતે DIIs ખરીદદારીનો ફિગર અત્યાર સુધી FIIs-ની ખરીદદારીની સામે જ આંકડો ઓલમોસ્ટ મેચ કરતા હોય છે, DIIs તો એક નલિફાય થાય છે. પરંતુ આજે એ ફિગર આપણે ગઈકાલના સેશન માટે ઓછો જોઈ રહ્યા છીએ, આગળ પણ ફોકસ રાખીશું. નિફ્ટીની સ્ટ્રેટેજી હવે બનાવીએ રચના. ગઈકાલે ડેઝ લો પર ક્લોઝિંગ આપ્યું છે નિફ્ટીએ. સ્પોર્ટના લેવલ્સ જોઈએ, 24,117 લેવલ્સ પર જે ક્લોઝિંગ જોવા મળ્યું છે, દિવસના જે લોએસ્ટ લેવલ આપણને બતાવી રહ્યું છે. સારા ગ્લોબલ સંકેતો છે, એટલે નો ડાઉટ એક ગેપ અપ ઓપનિંગના સંકેતો તો છે. આગળ કેટલી સસ્ટેન થશે મજબૂતી, એના પર પણ એક નજર રાખવાની રહેશે. કોલ રાઇટર્સ જોઈએ, પુટ રાઇટર્સ 24,200, 300 અને 24,400ની સ્ટ્રાઇક પર આપણને કોલ રાઇટર્સ જોવા મળ્યા હતા. નીચેની તરફ પુટ રાઇટર્સ માટેના સ્ટ્રાઇક પર પણ નજર કરીએ તો પુટ રાઇટર્સ જ્યાં જોવા મળ્યા હતા 24,400, ત્યારબાદ 24,300 અને 24,200ના ઝોન પર. તો કઈ રીતે હવે નિફ્ટી માટે તમે આગળ વ્યૂ રાખી રહ્યા છો? નિફ્ટી માટે અત્યારે આપણે જો 200 પોઈન્ટના ગેપ સાથે એક્ચ્યુઅલમાં ઓપન થતા હોય તો પછી 550ની આસપાસનો રેઝિસ્ટન્સ આપણને જે ફર્સ્ટ રેઝિસ્ટન્સ તરીકે સામો આવે. અત્યારે આપણે 24,130ની આસપાસ ફ્યુચર્સમાં બંધ થયેલા છીએ. આપણે માની લઈએ 24,330ની આસપાસ ઓપન થાય, 330-400ની સુધીનું જે રીતે અત્યારે દેખાડે છે ગિફ્ટ નિફ્ટી પ્રમાણે,
તો પછી આપણે 24500 ના નંબરને રેઝિસ્ટન્સ તરીકે જોવાનું રહેશે. 24500 ને એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, અને એ જો નીકળશે તો ત્યાંથી પછી રેલી પણ એટલી સ્ટ્રોંગ થવાના ચાન્સ રહેશે, પણ એને નીકળવો સહેલો નથી. એટલે ત્યાં આગળ જઈને કદાચ આપણે અટકીએ એવું બને. ડાઉનસાઇડમાં સપોર્ટ તરીકે આપણે 24100 નો નંબર અને 24000 નો નંબર એ ધ્યાનમાં રાખવાના રહેશે. ઓકે, તો એક ફ્યુ આપણે બનતો જોઈ રહ્યા છીએ હાલ, ખાસ કરીને નિફ્ટી માટે. નિફ્ટી બેંક જોઈએ તો લગભગ રોજ આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટી બેંક 100 EMA અને બચાવી રહ્યું છે, જે 49800ના છે. એ તૂટશે તો હજુ એક શક્યતા કે કદાચ વધારે પણ એક ઘટાડો બતાવી શકે છે નિફ્ટી બેંક. ગઈકાલે 50156 આ લેવલ્સ પર આપણને નિફ્ટી બેંકમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે. કમ્પેર્ડ ટુ નિફ્ટી, ગઈકાલે નિફ્ટી બેંકે એક ઘટાડાની થોડી ઓછી અસર બતાવી છે. એની સાથે નજર કરીએ તો HDFC બેંક, એક્સિસ બેંકની એક પ્લેસમેન્ટ થોડી ઇન્ટરેસ્ટિંગ આપણને લાગી રહી છે. કોલ રાઇટર્સ 50500 પર સૌથી વધારે, ત્યારબાદ 51500ની સ્ટ્રાઇક પર જોઈ રહ્યા છે. નીચેની તરફ પુટ રાઇટર્સ માટેનો જ્યાં ઝોન હતો તો એ પણ એક મહત્વનું, ને જે સ્ટ્રાઇક 50500 પર, 50000 અને 45500 પર. તો કઈ રીતે હવે સ્ટ્રેટેજી નિફ્ટી બેંક માટે તમે આગળ જોઈ રહ્યા છો? નિફ્ટી બેંકની જ્યાં સુધી વાત છે તો આમાં ઉપરની સાઈડ પર 50900ની આસપાસ, એટલે 51000ની આસપાસ એક રેઝિસ્ટન્સ બને છે, અને 50000ની આસપાસ સપોર્ટ બને છે. તો એ 1000 પોઈન્ટની રેન્જની અંદર આ વસ્તુ પ્લે આઉટ થાય તેવા ચાન્સીસ છે ફ્યુચર્સ ઉપર. અને આમાં HDFC બેંકનો રોલ ગઈકાલે પણ સારો હતો, અને જો આમાં આજે આપણને અપસ્વિંગ મળે તો આજે પણ એમાં HDFC બેંકનો રોલ સારો રહે એવા ચાન્સીસ પૂરેપૂરા છે. એટલે 1000 પોઈન્ટની રેન્જની અંદરની મુવમેન્ટ, તમને જેટલું રેન્જની એક્સ્ટ્રીમ્સ આગળથી એન્ટ્રી મળે એટલું વધારે તમને સેફર અને સારી એન્ટ્રી મળે, અને એટલું તમારો રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશનમાં એક તો હું HDFC બેંક જ દેવા માંગીશ, કારણ કે HDFC બેંકમાં મને આજે એવી હોપ છે કે ઘણા બધા દિવસની રેન્જમાંથી એ નીકળે છે અને ફોલો થ્રુ આપવું જોઈએ. તો ફ્યુચર્સ પ્રમાણે આગળ વાત કરીએ તો 1630નો નંબર આગળ SL તરીકે રાખીએ આપણે. 1630 અગર SLમાં સસ્ટેન થાય HDFC બેંકમાં તો ફરીથી જે ગઈકાલના હાઈઝ હતા 1660 અને એના પછીના 1675, આ બે નંબર્સ તરફ આપણે જવાની શરૂઆત કરવી જોઈએ. તો 1660 અને 75ના બે ટાર્ગેટ અને 1630નો સ્ટોપ લોસ, એ રીતે આપણે HDFC બેંકને એક તો પ્લે કરી શકાય. અને ત્યારબાદ જે બીજું કાઉન્ટર આપણે પ્લે કરી શકાય એમાં હું જે કાઉન્ટર દેવા માંગીશ એ આપણે અદાણી ગ્રુપમાંથી લઈ શકાય. અદાણી ગ્રુપમાંથી આપણે અગર અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો ત્યાં આગળ ગઈકાલે એક એટેમ્પ્ટ થયો હતો અપસાઇડમાં મુવમેન્ટ આપવાનો, હાલાકી ગઈકાલે સસ્ટેન નથી થયો, પણ પ્રાઇઝિસ પાછા સપોર્ટ પર આવીને ઊભા રહેલા છે. તો અત્યારે અદાણી એન્ટરપ્રાઇઝના ફ્યુચર્સ 3200ની કરી જ છે. અગર આમાં 3150નો લેવલ સસ્ટેન થઈ જાય તો 3150ના સપોર્ટ સાથે લોંગ થાય તો 3250 અને 3300 આ બે ટાર્ગેટ સાથે આમાં પ્લે કરી શકાય. ટાટા સ્ટીલમાં પણ આજે એક સારી મુવમેન્ટ આવે એવા ચાન્સીસ છે, અને એમાં અગર આપણે લેવલ્સની વાત કરીએ તો 158 સુધીના નંબર્સ દેખાઈ શકે ટાર્ગેટ તરીકે એવા ચાન્સીસ છે, અને 150ની ઉપર જ્યાં સુધી આ કાઉન્ટર બનીને રહેશે ત્યાં સુધી 158 અને 160ના ટાર્ગેટ્સ વેલિડ રહેશે. ટ્રેડિંગ કોલ્સ છે, વેરી ગુડ મોર્નિંગ. અને અહીંયાથી બે ટ્રેડિંગ કોલ રહેશે મારા. સૌથી પહેલો જે છે અલ્કેમ લેબોરેટરી. અલ્કેમ લેબોરેટરીમાં અગર આપણે જોવા જઈએ તો લોંગર પર્સ્પેક્ટિવથી એક સારા એવા હર્ડલને બ્રિજ કર્યું છે, અને શોર્ટ પીરિયડમાં જોઈએ ડેલી ચાર્ટ પર તો ત્યાં ક્યાંક એક સિમેટ્રિક ટ્રાયંગલનો બ્રેકઆઉટ આપણને બનતું જોવા મળી રહ્યું છે, વિચ ઇઝ અ વેરી ગુડ સાઇન ફોર ધ સ્ટોક. વોલ્યુમ્સ બી ઘણા ઇન્ક્રીઝ થઈ રહ્યા છેલ્લા 2-3 દિવસોમાં, તો એ પણ એક બહુ પોઝિટિવ વસ્તુ છે એના માટે. અહીંયાથી આપણે 5450ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને 6160ના ટાર્ગેટ માટે અલ્કેમ લેબોરેટરી બાય કરવાની સલાહ રહેશે. સેકન્ડ જે મારો સ્ટોક છે એ છે ITC. ITC આપણે જોવા જઈએ તો FMCG સેક્ટરમાં એક સારો કેન્ડિડેટ છે. સેમ સાઈડ પર જયારે FMCGમાં આખી મૂવ આવી હતી ત્યારે એક આપણને મૂવ બનતી જોવા મળી પોઝિટિવ એન્ડ પર, ત્યારબાદ હાયર એન્ડ પર એક નાનકડું કન્સોલિડેશન અને ફરીથી પોઝિટિવિટી સ્ટાર્ટ થતી જોવા મળી રહી છે. એના કારણે ક્યાંક ને ડેલી પર એક ફ્લેગ એન્ડ પોલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ છે, જેનું બ્રેકઆઉટ પણ આપણને અત્યારે રિસેન્ટલી જોવા મળી રહ્યું છે. RSI પણ એની પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ કરી રહી છે તો એ પણ એક પોઝિટિવ સાઇન દર્શાવી રહ્યું છે. તો મારો જે સેકન્ડ ટ્રેડિંગ કોલ છે ITC.
અહીંયાથી આપણે 480 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને 525 ના ટાર્ગેટ માટે આઈટીસી બાય કરવાની સલાહ રહેશે.